આ સાથે એક મહત્વની ખબર સુરતથી સામે આવી રહી છે સુરત પોલીસ કમિશનર લીધો છે ઉલ્લેખનીય છે કે પોલીસ તમારા પ્રશ્નોનું નિરાકરણ કરશે તેવું સુરત કમિશનરે જણાવ્યું છે સુરતથી સૌથી મહત્વની ખબર સામે આવી રહી છે કમિશ્નરે લોકોને અપીલ કરી છે લોકો પોતાનું સ્થળ ન છોડે સાથે જ જો ભાડાને લગતા પ્રશ્ન હોય તો કંટ્રોલ રૂમને ને જાણ કરે તેવું જણાવવામાં આવ્યું પ્રશ્નોનું નિરાકરણ જરૂરથી કરશે તેવી ખાતરી પણ પૂરી પાડવામાં આવી છે લોકો પોતાનું સ્થળ છોડીને નહીં જાય જે રીતે કેટલાક મજૂરો પોતાના વતન જવા રવાના થાય છે ત્યારબાદ હવે સુરત કમિશનર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે આ આદેશ કરવામાં આવ્યો છે પોલીસ તમારા પ્રશ્નોનું નિરાકરણ કરશે તેવી ખાતરી પણ પૂરી પાડવામાં આવી છે સમગ્ર દેશ દુનિયામાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે આ વાયરસ પર કાબુ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જે લોકો પોતાના વતન તરફ મીટ મારી રહ્યા છે તે લોકો જે તે સ્થળ પર જ રહે પોતાના વતન તરફ મીટ ના મારે જો તેઓ ત્યાં જશે તો જે કોરોના વાયરસ છે તે વાયરસ ફેલાવવાનો ક્યાંક ને ક્યાંક ભય ભય રહેશે હાલ સુરત પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે લોકો જે તે સ્થળ પર જ રહે અને જ્યાં બે ટાઈમનું જે જમવાનું છે તેમને જે તે સ્થળ સુધી સુધી પહોંચાડવામાં આવશે હાલ આપણી સાથે સુરત પોલીસ કમિશનર જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરશું જી સર લોકો ક્યાંક ને ક્યાંક કોરોના વાયરસને લઈને ભય જોવા મળી રહ્યો છે સુરત છોડી રહ્યા છે શું કહેશો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સ્પષ્ટ દિશા નિર્દેશ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યાં છે ત્યાં જ રહે અને એ જ સુજગ સમાજના રાષ્ટ્રના ભલા માટે એ સૌથી મોટું એ કામ કરશે કારણ કે જો એ બહાર નીકળશે પોતે સંક્રમિત હશે પોતાનો ચેપ લાગેલો હશે હાલ ખ્યાલ નહીં આવે પરંતુ થોડા દિવસ પછી જો ખ્યાલ આવશે તો જે જે વ્યક્તિઓના સંપર્કમાં એ આવી છે એ વ્યક્તિઓને પણ શું છે કે એમની જિંદગી પણ એ જોખમમાં મૂકી મૂકશે એટલા માટે મારી સર્વને અપીલ છે કે આપ જ્યાં છો ત્યાં રહો પોતાના ઘરમાં જ રહો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે આપનો જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય તો આપ પોલીસ કંટ્રોલરૂમ મ્યુનિસિપલ કમિશનર કલેક્ટરશ્રીનો સંપર્ક કરો જેના કારણે આપના નાનામાં નાના પ્રશ્નનું નિરાકરણ થઈ શકે એમના માટે ભોજનની પણ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા એમને ફેર પ્રાઇઝ શોપમાંથી જે અનાજ આપવાનું છે એ પણ શું છે વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ફરીથી નમ્ર અરજ છે કે આપના અને આપના કુટુંબીજનોના ભલા માટે આપ જ્યાં છો ત્યાં જ રહો

સમગ્ર સુરત શહેરમાં રેપિડ એક્શન ફોર્સનું પેટ્રોલિંગ ચાલુ છે ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સ્થાનિક વહીવટીતંત્રને મદદરૂપ થવા માટે અને સામાન્ય પ્રજામાં એક વિશ્વાસનો લાગણી પેદા થાય એ માટે સૂચક રેપિડ એક્શન ફોર્સ આવેલી છે જરૂરિયાતના સંજોગોમાં આપણે સૂચક એમનો ઉપયોગ કરી શકીએ એટલે છેલ્લે એમ કહી શકાય કે સ્થાનિક વહીવટીતંત્રના મદદ માટે એ લોકો સૂચક આવેલા છે અને સ્થાનિક વહીવટીતંત્ર પ્રમાણે મદદ કરી રહેલ છે સર કેટલાક એવા પણ અસામાજિક તત્વો છે જેઓ પોલીસ સાથે જીવાજોરી કરી રહ્યા છે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે તો એના માટે આપ શું અપીલ કરશો પોલીસ ખૂબ જ સંયમથી કામ કરી રહી છે કોઈ પણ વ્યક્તિને પોલીસ બાબતે કોઈ પ્રશ્ન હોય તો તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરે પરંતુ પોલીસ છેવટે તો એ પ્રજા માટે જ એમની સલામતી માટે કામ કરી રહી છે જેથી તમામને કોઈ પણ જાતના ખોટા ઉશ્કેરાટમાં નહીં આવતો પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સાથ અને સહકાર આપવા માટે નમ્ર વિનંતી છે તો આપે જે રીતે સાંભળ્યું તે રીતે પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ પોતાનું સ્થાન ના છોડે અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરે તાત્કાલિક ધોરણે જે પણ પ્રશ્ન હશે તેનો ઉકેલ લાવવામાં આવશે કેમેરામેન રાકેશ રાજકોટ સાથે ચેતન પટેલ ઝી ચોવીસ કલાક સુરત આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ પરંતુ આપ તમામ દર્શક મિત્રોને ઝી ચોવીસ કલાક ની માત્ર એક જ અપીલ છે ઘરમાં રહો સુરક્ષિત રહો નમસ્કાર